મિત્રો કાયમી ભરતી માટે જાહેરાત આવેલી છે અને આ જાહેરાત મિત્રો ઓફિશિયલ છે અહીંયા આપણે આની ઓફિશિયલ જાહેરાત જ જોવાના છીએ જેથી મિત્રો તમારે જે ફોર્મ ભરવું હોય તો તમને કોઈ પ્રશ્ન ન રહે મિત્રો આમાં જે પગાર છે એ એકત્રીસ હજાર સાતસો ને પાંચ છે અહીંયા જે જગ્યા છે એ સિક્યુરિટી અને ફાયર માટે છે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે આની જે છેલ્લી તારીખ છે એ આઠ એક બે હજાર એકવીસ છે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ જેથી તમારે ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રશ્ન ન રહે અને તમે આસાનીથી ફોર્મ ભરી શકો મિત્રો અહીંયા અરજી કરવાની જે તારીખો છે અને ફી ભરવા માટેની જે તારીખ છે એ આપી દીધેલી છે અઢાર બાર બે હજાર વીસથી આઠ એક બે હજાર એકવીસ મિત્રો આ ભરતીમાં જે પગાર છે એ તમે જોઈ શકો છો અહીંયા ટોટલ અહીંયા બે પોસ્ટ છે પહેલી પોસ્ટ માટે ત્રેવીસ સાતસો પગાર છે અને બીજી પોસ્ટ માટે એકત્રીસ હજાર સાતસો પાંચ પગાર છે તમે મિત્રો કાયમી થશો તો આનો પગાર જે છે એ પચાસ હજારથી એક લાખની વચ્ચે થઈ જશે મિત્રો આ ભરતી બેંક ઓફ બરોડામાં છે અહીંયા સ્પેશિયાલિસ્ટ ઓફિસર માગેલા છે પણ મિત્રો અહીંયા કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે મિત્રો બધી વિગતો અહીંયા તમે છેલ્લે સુધી વિડીયો જોશો તો બધી વિગતો અહીંયા જાણવા મળી જશે મિત્રો પગાર ધોરણની સાથે સાથે તમારે જે સ્પેશિયલ અલાઉન્સ એચઆરએ સીસીએ વગેરે જે બેનિફિટ મળે છે અને પર્ક્સ મળે છે એ બધું મળવાપાત્ર છે અને તમારો જે પગાર છે એ એકોતેર હજારથી અઠ્યાસી હજાર મહિને થઈ જશે આમાં તમારું જે સિલેક્શન થશે એના પછી તમારે જે નોકરી કરવા માટે લોકેશન રહેશે એ બેંક ઓફ બરોડાની જે ઇન્ડિયામાં બ્રાન્ચિસ છે એમાંથી તમારે જે બ્રાન્ચ આવે તેમાં તમારે નોકરી કરવી પડશે હવે મિત્રો અહીંયા જે એજ લિમિટમાં રિલેક્સેશન આપેલું છે એ એસસી એસટી માટે પાંચ વર્ષનું છે ઓબીસી માટે ત્રણ વર્ષનું છે જે એક સર્વિસમેનની કેટેગરીમાં આવે છે એમને પાંચ વર્ષનું છે અને જે ઓગણીસો ચોર્યાસીના રાયર્સમાં ઇફેક્ટ થયા હતા એમણે મિત્રો પાંચ વર્ષનું રિલેક્સેશન છે હવે મિત્રો અહીંયા જે જગ્યાઓ છે એ જોઈ લઈએ તો સિક્યુરિટી ઓફિસર માટે એસસીમાં ચાર જગ્યા છે એસટીમાં બે જગ્યા છે ઓબીસીમાં આઠ જગ્યા છે ઈડબ્લ્યુએસમાં ત્રણ જગ્યા છે અનરિઝર્વમાં દસ જગ્યા છે એમ કરીને અહીંયા ટોટલ સત્યાવીસ જગ્યાઓ છે ફાયર ઓફિસરમાં ઓબીસીમાં એક જગ્યા છે ઈડબ્લ્યુએસમાં એક જગ્યા છે અનરિઝર્વમાં ત્રણ જગ્યાઓ છે એમ કરીને ટોટલ અહીંયા પાંચ જગ્યાઓ છે હવે મિત્રો જે જગ્યાઓ છે એની સામે લાયકાત શું જોવે તે મિત્રો અહીંયા જોઈ લઈએ તો સિક્યુરિટી ઓફિસર માટે સત્યાવીસ જગ્યાઓ છે અહીંયા જે મિનિમમ એજ લિમિટ છે એ પચીસ વર્ષ જોઈએ જ્યારે મેક્સિમમ એજ લિમિટ ચાલીસ વર્ષની જોઈએ અહીંયા જે તમારી લાયકાત છે એ એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે અને અહીંયા એક્સપિરિયન્સ માગેલો છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે તેના પરથી તમે ક્લિક કરીને આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો અને જે બધી વિગતો છે એ વાંચી શકો છો મિત્રો સાથે સાથે જે લેટેસ્ટ મટીરિયલ છે અને બુક છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમારે એ લેવી હોય તો તમે લિંક ઉપરથી લઈ શકો છો મિત્રો અહીંયા બીજી પોસ્ટ ફાયર ઓફિસર માટે છે ટોટલ જગ્યાઓ પાંચ છે મિનિમમ ત્રેવીસ વર્ષ અને મેક્સિમમ પાંત્રીસ વર્ષની ઉંમર માગેલી છે અહીંયા બીઈ ફાયરમાં કરેલું હોવું જોઈએ બીટેક સેફટી અને ફાયર એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ગ્રેજ્યુએટ માગેલા છે કમ્પ્લીટેડ સ્ટેશન ઓફિસર કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો બીઈ જે માગેલા છે એમાં કોઈ અનુભવ માગેલો નથી ગ્રેજ્યુએટ છે એમને મિનિમમ ત્રણ વર્ષનો માગેલો છે અનુભવ જ્યારે જે કોર્સ કરેલો છે એમને પણ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે મિત્રો આમાં જે સિલેક્શન પ્રોસીજર રહેશે એ પહેલાં તો તમારે ઓનલાઈન ટેસ્ટ આપવો પડશે અને ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન થશે અથવા તો ઇન્ટરવ્યૂ થશે હવે મિત્રો આમાં જે ફી ભરવાની છે એ એસસી એસ ટી અને પીડબ્લ્યુડી માટે સો રૂપિયા છે જ્યારે જનરલ ઓ અને ઇડબ્લ્યુ એસ માટે છસ્સો રૂપિયા છે મિત્રો આમાં તમારે અરજી કરવી હોય તો ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ બરોડા ડોટ કો ડોટ ઇન આ બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈને તમે અરજી કરી શકો છો આમાં તમારે વેલિડ ઇમેલ આઈડી હોવો જોઈએ અને કોન્ટેક્ટ નંબર હોવો જોઈએ જેથી કોઈ પરીક્ષામાં અપડેટ થાય તો તમને એનો મેલ મળી શકે અહીંયા મિત્રો તમારે જે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે એની બધી વિગતો આપેલી છે આ બધી વિગતો મિત્રો અહીંયા લખેલી છે તો તમે એકવાર વાંચી જશો તો તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે હવે મિત્રો આમાં જે એક્ઝામિનેશન સેન્ટર છે એની કોઈ વિગતો અહીંયા આપેલી નથી પણ એમાં એટલું કહેલું છે કે જે પ્રમાણે ઉમેદવારોમાં ફોર્મ ભરશે એ પ્રમાણે એક્ઝામિનેશન સેન્ટર નક્કી કરવામાં આવશે અને એનો મેલ તમને મળી જશે અથવા તો તમે જે કોલ લેટર નીકાળો છો મિત્રો આ કોલ લેટરમાં તમારે જે એક્ઝામિનેશન સેન્ટર છે એ લખેલું હશે તો મિત્રો આ હતી કાયમી ભરતી માટે ઓફિશિયલ જાહેરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને શેર કરજો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું